નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવના સામાજિક વિજ્ઞાન વિષયની તારીખ વીસ સાત બે હજાર ત્રેવીસના રોજ જે એકમ કસોટી લેવાની છે તેના પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ એક એક પ્રશ્નોનો ઉત્તર અહીં તમને આપવામાં આવેલો છે તો જરૂરથી આ વિડિયોને અંત સુધી જોજો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધી ભાઈબંધો જેઓ પણ ધોરણ નવની અંદર અભ્યાસ કરતા હોય તે દરેકને આ જે પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન તમે જરૂરથી આપજો કારણ કે તમારા માટે ખૂબ મહત્ત્વનું સાબિત થશે બધા જ પ્રશ્નો આમાંથી તમને પૂછાવાના છે મિત્રો આ સોલ્યુશનની પીડીએફનો જો તમારે અભ્યાસ કરવો હોય તો આપણી એપ્લિકેશન ઉપર આ સોલ્યુશનની પીડીએફ પણ મૂકી દીધેલી છે જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તેનો અભ્યાસ કરી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ચાલો તો શરૂ કરીએ ધોરણ નવના સામાજિક વિજ્ઞાન વિષયની વીસ સાત બે હજાર ત્રેવીસ એટલે કે વીસ જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ જે એકમ કસોટી લેવાની છે તેની બેંકનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો અહીંયા આપણને એક માહિતી આપેલી છે કે જે સામાજિક વિજ્ઞાન વિષયની જે પ્રશ્ન બેંક છે અને સાથે સાથે ગણિતની પણ પ્રશ્ન બેંક એના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર તમે મેળવી શકશો તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો મિત્રો આ એપ્લિકેશન તમે જોઈ શકો છો અહીંયા તમને ફોટો પણ આપેલો છે જેમાં તમને ફક્ત પ્રશ્ન બેંક એકમ કસોટી જ નહીં પણ સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યન પોથી ગાલાસ્વાધ્ય પોથી અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફો મળી રહેશે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો ચાલો સર્વપ્રથમ અહીંયા આપણને જોડકા આપ્યા છે એમાં પહેલું છે પ્લાસીનું યુદ્ધ તો એને આપણે જોડીશું ઈસવીસન સત્તરસો સત્તાવન સાથે બીજું છે બક્સરનું યુદ્ધ એને જોડીશું સત્તરસો ને ચોસઠ સાથે ત્રીજું છે નિયામક ધારો તો ઈસવીસન સત્તરસો તોંતેર ડેલહાઉસી વાઇસ વાઇસરોય બન્યો તો ઈસવીસન અઢારસો અડતાલીસ ત્યાર પછી ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત તો અઢારસો ત્રેપન અને બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી તો ઈસવીસન સોળસો તેર ચાલો ત્યાર પછી એક બે વાક્યમાં ઉત્તર આપવાના કહ્યા છે આપણને એમાં પહેલું આમુખ એટલે શું તો આમુખ એ બંધારણનું પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે બંધારણની શરૂઆત અમુકથી થાય છે આમુખમાં દર્શાવેલ શબ્દો પરથી આમુખ બંધારણનો આત્મા હોવાની પ્રતીતિ થાય છે આમુખ બંધારણના મૂળભૂત હેતુઓ ધ્યેયો આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચા આપે છે આમુખ બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં કલ્યાણ રાજ સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શો સિદ્ધ કરવા ઈચ્છે છે એવું સ્પષ્ટ કરે છે આમ આમુખ દ્વારા ઘડવૈયાના માનસનો પરિચય થાય છે ત્યાર પછી બીજું ભારત દેશ કયા અક્ષાંશ વૃત્ત અને કયા રેખાંશ વૃત્તની વચ્ચે આવેલો છે તો ભારત આઠ ચાર અને સાડત્રીસ પોઈન્ટ અક્ષાંશ ઉત્તર વચ્ચે તેમજ અડસઠ પોઈન્ટ સાત અને સત્તાણું પોઈન્ટ પૂર્વ રેખાંશ વ્રોતોની વચ્ચે આવેલો દેશ છે ત્રીજું ભારતના પડોશી દેશોના નામ જણાવો તો પાકિસ્તાન અફઘાનિસ્તાન ચીન નેપાળ ભૂતાન બાંગ્લાદેશ અને મ્યાનમાર ભારતની જમીન સીમા ઉપર અડીને આવેલા પડોશી દેશો છે જ્યારે શ્રીલંકા અને માલદીવ ભારતીય ઉપખંડમાં આવેલા અન્ય પડોશી દેશો છે ચોથું ભારતનું બંધારણ કયા દિવસે અમલમાં આવ્યું તો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ બંધારણ અમલમાં આવ્યું અને ભારત એક પૂર્ણ સંસદીય પ્રજાસત્તાક બન્યું ત્યાર પછી પાંચમું ભારત આવવાના જળમાર્ગની શોધ કોણે કરી તો ભારતનો નવો જળમાર્ગ શોધવાનો સર્વપ્રથમ પ્રયાસ ક્રિસ્ટોફર કોલંબસે કર્યો હતો ત્યાર પછી આગળ જોઈએ યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવામાં પહેલું ભારતની પ્રમાણ સમય રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી તો જવાબ આવશે વિકલ્પ ડી તમિલનાડુ બીજું ભારતના પડોશી દેશના સંદર્ભે કઈ જોડી અયોગ્ય છે તો અફઘાનિસ્તાન અને ઉત્તર પશ્ચિમ ક્ષેત્રફળ સંદર્ભે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ખાલી જગ્યા પૂરો એમાં પહેલું બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ખાલી જગ્યા હતા તો જવાબ આવશે વિકલ્પ સી રાજેન્દ્ર પ્રસાદ બીજું બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે ખાલી જગ્યા હતા તો ડોક્ટર ભીમરાવ આંબેડકર ત્રીજું ખાલી જગ્યા વર્ષ કે તેથી વધારે ઉંમરના ભારતના કોઈ પણ નાગરિકને મત આપવાનો અધિકાર છે તો જવાબ આવશે વિકલ્પ એ અઢાર ચોથું સંઘ યાદીમાં કુલ ખાલી જગ્યા જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો જવાબ આવશે વિકલ્પ બી સત્તાણું ત્યાર પછી નીચે દર્શાવેલા પ્રશ્નોના ચાર પાંચ વાક્યમાં જવાબ લખો એમાં પહેલું ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યો ખાલસા કર્યા તો ઉત્તર ગવર્નર જનરલ ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત નીચે જણાવેલા રાજ્યો ખાલસા કર્યા તેણે શેખોને શીખોને હરાવી અને પંજાબ ખાલસા કર્યું તેણે મ્યાનમારના રાજાને હરાવી રંગૂન સહિતનો પેંગુ પ્રાંત ખાલસા કર્યો તેણે સતારા જેતપુર સંભલ ઉદયપુર ઝાંસી બધાત નાગપુર વગેરે રાજાઓનું અપુત્ર અવસાન થતાં તેમનો દત્તક પુત્ર લેવાનો હક ના મંજૂર કરી તેમના રાજ્યો ખાલસા કર્યા રાજ્યમાં ગેરવહીવટ ચાલે છે એવા બહાના હેઠળ તેણે અવધના નવાબને પદભ્રષ્ટ કરી તેનું રાજ્ય ખાલસા કર્યું નિજામ સરકારી દેવું ભરવામાં નિષ્ફળ ગયો તેથી ડેલહાઉસે તેના રાજ્યનો સમૃદ્ધ વરાળ પ્રાંત

એ સમયે વિદેશી બજારોમાં ભારતના મરી મસાલા તેજાના મલમલ રેશમી કાપડ ગળી તેમજ અન્ય કિંમતી ચીજવસ્તુઓની ખૂબ જ માંગ રહેતી હતી પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચેનો વેપાર ઈરાની અખાત અને રાતા સમુદ્રના જળમાર્ગે તેમજ મધ્ય એશિયાના જમીન માર્ગે ચાલતો હતો આ માર્ગમાં તુર્કિસ્તાનમાં આવેલું કોન્સ્ટેન્ટિનોપાલ એ વેપારનું મુખ્ય મથક હતું ઈસવીસન ચૌદસો ત્રેપનમાં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપાલ જીતી લીધું હતું તેથી યુરોપના દેશો અને ભારત વચ્ચેના વેપારનો માર્ગ બંધ થયો યુરોપિયન પ્રજાને ભારતના મરી મસાલા વગર ચાલે તેમ ન હતું તેથી તેમને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી ત્રીજું ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા તો ડેલહાઉસીએ નીચેના સુધારાવાદી કાર્યો કર્યા ડેલહાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી તેના સમયમાં અઢારસો ત્રેપનમાં ભારતમાં મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલમાર્ગ શરૂ થયો તેણે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો તેણે ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી તેણે બાળ લગ્ન ઉપર પ્રતિબંધ મૂકતો અને વિધવા પૂર્ણ લગ્નને છૂટ આપતો કાયદો પસાર કર્યો તેણે જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી તેણે કંપની સરકારના વહીવટમાં પણ ઘણા સુધારા કર્યા ડેલહાઉસીએ કરેલા ઉપરયુક્ત સુધારાઓ પરથી એમ કહી શકાય કે ડેલહાઉસીએ સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી હતો ચોથું વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી તો ભારતમાં અંગ્રેજ કંપનીને સર્વોપરી બનાવવા અને અંગ્રેજ કંપનીની પ્રતિષ્ઠા પુનઃ સ્થાપિત કરવા ગવર્નર જનરલ વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી આ યોજનાની મુખ્ય શરતો નીચે મુજબ હતી આ યોજના સ્વીકારનાર રાજાને અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું અંગ્રેજ સૈન્ય અપાશે જે આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે તેના બદલામાં રાજા લશ્કરી ખર્ચ આપશે અથવા તો ખર્ચ પેટે પોતાની તેટલી ઉપજનો પ્રદેશ અંગ્રેજોને આપવો અંગ્રેજ સરકારની મંજૂરી વિના કોઈ રાજ્ય સાથે યુદ્ધો કે સંધિ કરશે નહીં તેને સહાયકારી યોજનાના અમલ માટે રાજ્ય દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો પડશે તે અંગ્રેજો સિવાય બીજા કોઈ પરદેશીઓને નોકરીમાં રાખી શકશે નહીં પાંચમું કંપની શાસનની સામાજિક અસરો જણાવો તો કંપની શાસનની ભારત ઉપર પડેલી આર્થિક અસરો નીચે પ્રમાણે હતી ભારત દેશ છેલ્લા બે હજાર વર્ષથી દુનિયામાં આર્થિક ક્ષેત્રે ગૌરવભર્યું સ્થાન ધરાવતો હતો બ્રિટિશ કંપનીના સો વર્ષના શાસનકાળમાં ભારત દેશે બ્રિટિશ સામ્રાજ્ય માટે કાચો માલ ઉત્પન્ન કરનાર અને સામ્રાજ્યના તૈયાર થયેલા પાકા માલ માટે બજાર બની ગયો હતો ઈસવીસન સત્તરસો આઠથી સત્તરસો છપ્પન દરમિયાન બંગાળ પ્રાંત સુતરાઉ કાપડ કાચું રેશમ ખાંડ શણ મલમલ વગેરે ચીજવસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ કરતો હતો પરંતુ ક્લાઇવે અમલમાં મૂકેલી દ્વિમુખી શાસન પદ્ધતિને કારણે બંગાળ પ્રાંત આર્થિક રીતે કંગાલ બની ગયો પ્રાચીન સમયમાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા અંગ્રેજોના શાસનથી તે ગરીબ અને પરાધીન બન્યા અંગ્રેજ સરકારની આકરી અને અન્યાયી મહેસૂલ નીતિના કારણે ભારતના ખેડૂતો પાયમાલ અને દેવાદાર બન્યા ખેતી પડી ભાંગતા તેની માઠી અસર દેશના વેપાર વાણિજ્ય ઉપર થઈ અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના કાપડ ઉદ્યોગને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાદ નાખી ભારતના ઉન્નર ઉદ્યોગો પડી ભાંગે એ માટે અંગ્રેજ સરકારે અયોગ્ય રીતરસમો અપનાવી પરિણામે ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા તેથી કારીગરો ગરીબ અને બેકાર બન્યા કંપનીના નોકરો ખાનગી વેપાર કરતા તેઓ બંગાળના વણકરો પાસેથી સસ્તામાં અને ટૂંકી મુદતમાં કાપડ પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા ઇનકાર કરનાર વણકરને તેઓ ફટકા મારવાની અને જેલની શિક્ષા કરતા હતા કંપનીની જો હુકમીને કારણે બંગાળનો ધીકતો સુતરાઓ અને રેશમી કાપડનો ઉદ્યોગ નાશ પામ્યો આમ કંપની શાસનની ભારતની ખેતી ગૃહ ઉદ્યોગો અને વેપાર ધંધા ઉપર વિનાશક અસર થઈ ત્યાર પછી આપણને આપ્યું છે કે નીચે દર્શાવેલા પ્રશ્નોના ચાર પાંચ વાક્યોમાં જવાબ લખો એમાં પહેલું સુએજ નહેર શરૂ કરવાથી ભારતને કયો લાભ થયો છે તો જોઈએ ઉત્તર સુએજ નહેર ચાલુ થવાથી ભારતને નીચે મુજબના લાભ મળ્યા છે રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડતી સુએજ નહેર ઈસવીસન અઢારસો ઓગણસિત્તેરમાં શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે સાત હજાર કિલોમીટર જેટલું ઓછું થયું છે બીજું પૃથ્વીની રચના વિશે વિસ્તૃત માહિતી આપો પૃથ્વીનો પોપડો એસ્થેનોસ્ફિયરના અર્ધપ્રવાહી ખડકો ઉપર તરી રહ્યો છે આ પોપડા પર પૃથ્વીના પેટાળની ગરમીથી ઉદભવતા સંવહનિક તરંગો ભૂ સપાટી તરફ દબાણ કરે છે તેના પરિણામે પોપડાના મોટા મોટા ટુકડાઓ થઈ મુખ્ય સાત મૃદાવરણીય પ્લેટો રચાય છે મુખ્ય સાત મૃદાવરણીય પ્લેટોમાં પહેલું છે પેસેફિક પ્લેટ બીજું છે ઉત્તર અમેરિકન પ્લેટ ત્રીજું છે દક્ષિણ અમેરિકન પ્લેટ ચોથું યુરેશિયન પ્લેટ પાંચમું આફ્રિકન પ્લેટ છઠ્ઠું ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને સાતમું એન્ટાર્કટિકા પ્લેટ કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર જઈ રહી છે જેને અપસારી પ્લેટ કહેવામાં આવે છે કેટલીક પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે જેને અભિસારી પ્લેટ કહેવામાં આવે છે અપસરણની ક્રિયાથી ભૂપુષ્ઠ સ્તર ભેગા થાય છે જ્યારે અભિસરણની પ્રક્રિયાથી ગેડ પડે છે આ પ્લેટની હિલચાલથી ભૂમિખંડના આકારો અને સ્થાપનોમાં ફેરફાર થયા કરે છે ભારતના વર્તમાન ભૂમિ સ્વરૂપો આવી પ્રક્રિયાઓથી રચાયા છે એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાથી આ પરિસ પરસ્પર પ્રતિક્રિયા જ બધી ભૂકંપીય અને જ્વાળામુખીય ક્રિયાઓ માટે જવાબદાર છે સરકતી કે ખસતી પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાઈ રહી છે ત્યાં પર્વતનું નિર્માણ થાય છે પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટોનું નિર્માણ કરે છે આ પ્લેટો ઉપર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે આ પ્રકારની પ્લેટને રૂપાંતરિત પ્લેટ કહેવામાં આવે છે કરોડો વર્ષ પૂર્વે ભારત ગોંડવાના લેન્ડના આજના દક્ષિણ અમેરિકા આફ્રિકા અરેબિયા ભારત ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા ખંડોનો સમાવેશ થતો હતો કાળક્રમે ગોંડવાના લેન્ડથી અલગ થઈ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ ખસવા લાગી તેનો ઉત્તર ભાગ આજથી લગભગ પાંચ કરોડ વર્ષો પહેલાં યુરેશિયન પ્લેટની નીચે ઘસી ગયો આ અથડામણથી બંને પ્લેટો વચ્ચે આવેલા ટેથી સાગરના તળના પ્રસ્તર ખડકોમાં ગેડ પડી તેના પરિણામ સ્વરૂપે હિમાલય અને મધ્ય એશિયાની પર્વત શ્રેણીઓનું નિર્માણ થયું હતું તો આ રીતે આ જે પ્રશ્ન છે એનો ઉત્તર અહીં તમે જોઈ શકો છો ચાલો ત્યાર પછી ત્રીજો સવાલ ભારતનું પૂર્વ ગોળાધમાં મૂકાનું સ્થાન છે તો દોસ્તો આ પ્રશ્ન જે છે એનો ઉત્તર પણ ખૂબ જ સરસ રીતે આપણે અહીંયા દર્શાવ્યો છે ચોથો સવાલ ભારત એ વૈવિધ્યસભર ભૂપુષ્ટ સાથી ધરાવે છે ત્યાર પછી પાંચમો સવાલ ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો છે તો એનો પ્રશ્નનો ઉત્તર પણ અહીંયા આપણે દર્શાવેલો છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ બેના વિસ્તારથી જવાબ લખો એમાં પહેલું પ્લાસીના યુદ્ધનું વિવરણ કરો તો અહીંયા તમે જોઈ શકો છો પ્લાસીનું જે યુદ્ધ છે એના વિશે સરસ મજાની માહિતી આપણે અહીંયા દર્શાવેલી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ધારો તો થોડીવાર માટે તમે વિડીયો પોસ્ટ કરી શકો છો બીજું છે બક્સરના યુદ્ધની માહિતી તમે થોડીવાર પોસ્ટ કરીને અથવા તો આ જે સોલ્યુશન છે તેની પીડીએફ જો તમારે જોઈતી હોય તો આપણી ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન છે ત્યાંથી તમે મેળવી શકશો કંપનીની શાસનની ભારત ઉપર થયેલી આર્થિક અસરો જણાવો તો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ તમામ સોલ્યુશન જે છે એની પીડીએફ તમે મેળવી શકો છો ચોથો સવાલ સહાયકારી યોજનાને મીઠા ઝેર સમાન શા માટે ગણવામાં આવે છે તો એ પ્રશ્નનો ઉત્તર અહીંયા આપણે દર્શાવેલો છે તમે સ્ક્રીન સમક્ષ જોઈ શકો છો ત્યાર પછી પાંચમો સવાલ છે ટૂંક નોંધ લખો ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો વિકાસ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વિકાસની અહીંયા ટૂંક નોંધ દર્શાવેલી છે ત્યાર પછી નીચેના પ્રશ્નમાંથી કોઈપણ એક પ્રશ્નનો વિસ્તાર લખો એમાં બંધારણના મૂળભૂત લક્ષણો જણાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે બંધારણના લક્ષણો આપણે અહીંયા દર્શાવેલા છે તો આ રીતે તમે ભારતના જે મૂળભૂત બંધારણના લક્ષણો છે એ તમે જોઈ શકો છો કે અહીંયા છે ચાલો ત્યાર પછી આપણે આગળ જઈએ તો આ જે પ્રશ્ન છે એનો ઉત્તર તમે જોઈ શકો છો ખૂબ જ વ્યવસ્થિત અને પૂરેપૂરો ઉત્તર અહીં આપણે દર્શાવ્યો છે ત્યાર પછી બીજું આમુખના સ્તંભો જણાવો તો આમુખના જે આધાર સ્તંભો છે એ પણ અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન સમક્ષ આપણે પ્રશ્નોનો ઉત્તર ખૂબ જ સરળ રીતે અહીં તમને તમારી સમક્ષ રજૂ કરેલો છે તમે વિડીયો પોઝ કરીને પણ થોડા સમય માટે આ જે પ્રશ્નો છે એમના ઉત્તરો લખી શકો છો દોસ્તો અથવા તો આપણી એપ્લિકેશન ઉપર સોલ્યુશનની પીડીએફ છે ત્યાંથી પણ તમે તેનો અભ્યાસ કરી શકો છો ગણિત વિષયનું પણ જે પ્રશ્નપત્ર છે મીન્સ કે જે એપ્લિકેશનની અંદર મુકાઈ ચૂક્યું છે ગણિત વિષયની એકમ કસોટીનું જે પ્રશ્ન બેંક છે તે સંપૂર્ણ સોલ્યુશન સાથે તો જરૂરથી એ પણ વિડીયો નિહાળી લેજો અથવા તો એપ્લિકેશન ઉપર તેની પણ પીડીએફ મુકાઈ ચૂકી છે તો જરૂરથી એ પીડીએફનો પણ તમે અભ્યાસ કરી શકો છો ત્યાર પછી આગળ ત્રીજું તમે જોઈ શકો છો કે જે પ્રશ્ન બેંક છે સમાજ અને ગણિત એના માટેના સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો એપ્લિકેશન ઉપરથી મિત્રો ફરી મળીશું એક નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે